નર્મદા જિલ્લામાં કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન તૂટે તેવી શક્યતા છે. જિલ્લા પંચાયત નર્મદા અને ભરૂચ લોકસભાની ચૂંટણીના ઉમેદવારના કારણે બંને પક્ષ વચ્ચે ગઠબંધન તૂટવાના એંધાણ છે. મહત્વનું છે, હાલમાં ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન છે, ત્યારે હવે લોકસભાની ચૂંટણીના ઉમેદવારને લઈ બીટીપી નેતા બહુદુર વસાવાએ છોટુ વસાવાને પત્ર લખી ટેકો ખેંચ્યો છે. વધુ વિગત આપશે સંવાદદાતા પ્રવીણ, અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પ્રવીણ, ભરૂચ નર્મદા જિલ્લામાં કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન તૂટે તેવી શક્યતા છે, હાલ શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી મનીષ, આપને જણાવી દઉં કે હાલમાં ભરૂચ લોકસભાની જે બેઠક છે તેમાં ભાજપની ટિકિટ જાહેર થઈ ગઈ છે અને ભાજપમાં મનસુખ વસાવા સામે કોંગ્રેસના ઉમેદવાર કોણ રહેશે એની અસમંજસ છે. અને એમાં જે છોટુભાઈ વસાવા છે કે જે જિલ્લા પંચાયત ભરૂચ અને નર્મદા બંનેમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને બેઠા છે, ત્યારે એમની એક માંગણી છે કે જયારે અહેમદભાઈ પટેલ સાહેબને રાજ્યસભામાં મત આપ્યો હતો તેના એક એના ભાગરૂપે અમે જયારે મીટિંગ જયારે એક બેઠકો માંગી છે, 6 થી 7 બેઠકો માંગી છે, એમાં ભરૂચ લોકસભા પણ માંગી છે. અને કોંગ્રેસ હાલમાં એ ગઠબંધનને લઈને વિચારણા કરી રહી છે, ત્યારે હાલમાં એક બહાદુર વસાવા એમના કાર્યકર અને અહીંયા કારોબારી સમિતિના ચેરમેને લેટર લખ્યો છે કે આ ભરૂચ અને જે નર્મદાની બેઠક જિલ્લા પંચાયતની જે પંચાયત છે તેની આપણે છેડો તોડી નાખીએ અને એનું ગઠબંધન તોડી નાખીએ તો એનાથી અસર પડશે અને ટિકિટ એ લોકો આપશે એવી એક આશા થઈ રહી છે અને ગઠબંધન તોડવાની સમીકરણો ચાલી રહ્યા છે. જી જી બિલકુલ પ્રવીણ, આપનો આભાર માહિતી આપવા માટે.